નમસ્કાર મિત્રો, બધા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, ખાસ કરીને આજે વિડીયો આપણે ચર્ચા કરવાની છે હાલનું હવામાન, જેની અંદર વધુ પડતા ઘાટા, વાદળ, ઠંડી, પવન અને એ સાથે માવઠાના ઝાપટા વિશેની ચર્ચા કરવાની છે. આવું વાતાવરણ કેટલા દિવસ રહેશે એ પણ ચોક્કસ માહિતી આપવાની છે. સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં, છેલ્લા ઘણા સમયથી અમે જે આપને આગાહી આપતા હતા કે 8-9 તારીખની આસપાસ વરસાદની શક્યતાઓ છે, પણ આ છૂટા છવાયા ઝાપટાઓ હશે, સાર્વત્રિક નહીં હોય. એવી જ રીતે જોવા જઈએ તો આજે 9 જાન્યુઆરી 2024 રોજ વહેલી સવારે ડાંગ જિલ્લાના પણ ગ્રામ્ય વિસ્તારોની અંદર છૂટા છવાયા હળવા ઝાપટા જોવા મળ્યા. એ સિવાય પણ અમુક વિસ્તારોની અંદર ઝાપટા જોવા મળ્યા છે. એ સાથે દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં અનેક ગ્રામ્ય વિસ્તારની અંદર એકદમ હળવા છૂટા છવાયા છાટા પડ્યા છે અથવા તો ઝાપટા પડ્યા છે કહી શકાય. સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર જિલ્લાના એકલ દોકલ સેન્ટરની અંદર ગ્રામ્ય વિસ્તારમાં એકદમ છાટા છૂટી થઈ છે. જોકે સૌરાષ્ટ્રની અંદર કોઈ મોટી ઇફેક્ટ નથી જોવા મળી, પણ દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને માવઠાના ઝાપટાઓ છે એ જોવા મળ્યા છે. અને આ ઝાપટાઓ છે એ એકદમ હળવા હતા અને સાર્વત્રિક નહોતા, એ આપણા માટે ખૂબ સારી વાત છે. જોકે હવે આવનારા દિવસની વાત કરવા જઈએ તો આવતીકાલે એટલે કે 10 જાન્યુઆરી 2024 રોજ પણ આ જે ઝાપટાઓ છે દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારની અંદર જોવા મળી શકે છે. આ એક હવામાનની અંદર જે પલટો છે જેને કારણે રાજ્યના અનેક વિસ્તાર ઉપર વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. આ વાદળછાયું વાતાવરણ છે એ ક્યાંય ને ક્યાંય શિયાળુ પાકને અસર કરી શકે છે, અથવા તો શિયાળુ પાકની અંદર ફૂગનો પ્રકોપ છે વધી શકે છે. જીરુના પાકની અંદર સુકારો અનેક દિવસથી કન્ટિન્યુ છે અને આ જે વાદળછાયું વાતાવરણ થયું છે એને કારણે કાળી ચરમીનો ઉપદ્રવ પણ થઈ શકે છે. એટલે આ જે માવઠું જે વિસ્તારમાં થયું હશે ત્યાં તો નુકસાન હશે, પણ જે વિસ્તારમાં માવઠું નથી થયું ત્યાં પણ એકદમ ઘાટા વાદળ છવાઈ ગયા છે અને આ વાદળછાયા વાતાવરણને કારણે શિયાળુ પાકમાં નુકસાની આવી શકે છે. જોકે અત્યારે જે મેં આપને માહિતી આપી રહ્યા છીએ, આજે 9 જાન્યુઆરી 2024 ના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં અમને જેટલા સમાચાર પ્રાપ્ત થયા છે એ મુજબ ઝાપટાનું કહી રહ્યા છે. અનેક વિસ્તારોમાં ઝાપટા પડ્યા હશે, જેના અમને સમાચાર પ્રાપ્ત થશે એટલે અમે એની પણ આપને ચોક્કસથી માહિતી આપશું. પણ ખાસ કરીને આ જે વાદળછાયું વાતાવરણ છે, આવતીકાલે મેં આપને કીધું એમ કે દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં તો ઝાપટા પડશે, પણ વાદળછાયું વાતાવરણ છે હજુ આવતીકાલે સાંજ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે, જેમાં સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય અને દક્ષિણ ગુજરાત આ તમામ વિસ્તારોની અંદર વધારે પડતા ઘાટા વાદળ છવાયેલા છે. અને આવતીકાલે સાંજ સુધી એટલે કે 10 જાન્યુઆરી 2024 ના રોજ સાંજ સુધી આ વાદળો છે એ જોવા મળશે. 11 તારીખથી આપણું હવામાન છે એ ધીમે ધીમે ખુલ્લું થશે. એ સાથે પવનમાં પણ ઘણી બધી અસ્થિરતા આવેલી છે, ફેરફારો થયેલા છે. નોર્મલ પવનની સ્પીડ કરતા અત્યારે પવનની સ્પીડ છે એ વધી ગઈ છે. અત્યારે લગભગ 12 થી 16 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે અને એના જે ગસ્ટિંગ છે એ લગભગ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી રહ્યા છે. એટલે પવનની સ્પીડ છે એ પણ સામાન્ય કરતા વધારે છે. આના માટે અમે ઘણા સમયથી ખેડૂત ભાઈઓને અપીલ કરતા હતા કે પવનની સ્પીડ વધવાની છે એટલે ઊંચાઈવાળા પાકને ખાસ પાણી નહીં આપતા. એટલે અત્યારે પવનની સ્પીડ વધારે છે ને 11 જાન્યુઆરી 2024 રોજ બપોર સુધીમાં આ પવનની સ્પીડ છે એ નોર્મલ થઈ જશે. 11 તારીખથી આ પવનની સ્પીડ છે એ નોર્મલ થશે એટલે લગભગ પવનની સ્પીડ છે 7 થી 10 કિલોમીટર પ્રતિ કલાક થાય તેવી શક્યતાઓ છે. અત્યારે જે પવન છે તેમાં 50% ઘટાડો છે એ 11 તારીખથી જોવા મળશે. એ સાથે ઠંડી જોવા જઈએ તો છેલ્લા ઘણા દિવસથી સારી એવી ઠંડીનો માહોલ છે. આ ઠંડી હમણાં કન્ટિન્યુ રહેવાની છે, પણ એટલું ચોક્કસથી કહી શકાય કે પવનની સ્પીડમાં ઘટાડો નોંધાવાને કારણે 11 જાન્યુઆરીથી લઈ અને 15 જાન્યુઆરી દરમિયાન અત્યારે જે તાપમાન છે તેમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. એટલે ઠંડીમાંથી કોઈ મોટી રાહત નથી મળવાની, પણ ચોક્કસથી સામાન્ય એક ફેરફાર થાય અને 1 થી 2 ડિગ્રીની રાહત મળે તેવી શક્યતાઓ ચોક્કસથી દેખાઈ રહી છે. એટલે જે ઠંડી, પવન અને માવઠા વિશેના અગત્યની માહિતી હતી મેં આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે હવામાનને લઈને એ આવતીકાલના વિડીયોની અંદર ચોક્કસથી વિસ્તારવાજ હજુ પણ ઘણી બધી માહિતી આપવાની છે આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવાનું. જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી. અરજી આપશું. ધન્યવાદ.